વિરામ બાદ આગળ વાત કરીએ અમદાવાદની. અમદાવાદના આનંદનગર વિસ્તારમાંથી નકલી પોલીસ બની ઠગ કરતા શખ્સની ધરપકડ કરતી આનંદનગર પોલીસ. આનંદનગર વિસ્તારમાં નકલી પોલીસ બની પૈસા પડાવ્યા. આનંદનગર વિસ્તારમાં કોસ્મેટિક અને લેડીઝ કુર્તાના વેપાર કરતા મહિલાને ત્યાં ખરીદનાર બની એક યુવાન અને યુવતી ગયેલ અને કોસ્મેટિકની ચીજો બનાવી જણાવેલ, જે બાદમાં આ મહિલાનાથી યુવાને આ મહિલાને ત્યાં આવેલ યુવાને તેમના કરવાનો ઘરનો દરવાજો બંધ કરી અને તેમણે જણાવેલ ક્રાઇમ બ્રાન્ચમાંથી આવી છે, તમે ખોટા ધંધા કરો છો એવી અમારી પાસે બાતમી છે અને તમને પકડી અને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવાના છે, જેથી આ મહિલા ખૂબ જ ગભરાઈ ગયેલ અને તેમણે તેમના પતિને બોલાવેલા. આ મહિલા પાસે આ કહેવાતા ક્રાઇમ બ્રાન્ચના નકલી પોલીસે જો 1,00,000 રૂપિયાની માંગણી કરેલ, જો આ પૈસા તમે આપી દેશો તો તમારી વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. આથી આ ગભરાઈ ગયેલી મહિલા અને તેમના પતિએ તેમની પાસેના 1,05,000 રૂપિયા રોકડા તેમજ સોનાના દાગીના આ ક્રાઇમ બ્રાન્ચના નકલી પોલીસને અને તેની સાથે આવેલ મહિલાને આપી દેતા હતા, જે બાદમાં બાકીની રકમ માટે બીજા દિવસે આપવાનું નક્કી કરી આ બંને જગ્યા પર જતા રહેલ હતા. ત્યારબાદ બીજા દિવસે સતત મહિલાના ફોન કરી પૈસાની માંગણી કરવામાં આવેલ હતી, જેથી આ મહિલાએ પોલીસનું શરણ લીધું હતું. આનંદનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે લેખિતમાં ફરિયાદ આપેલ હતી, જેને લઈને આનંદનગર પોલીસ સ્ટેશન દ્વારા તાકીદના ધોરણે હરકતમાં આવી આ ક્રાઇમ બ્રાન્ચના નકલી પોલીસ આરોપીની ધરપકડ કરી લીધી હતી, જે આરોપીનું નામ પ્રેમજીતસિંહ ગીલ જણાવેલ હતું, જે પંજાબનો રહેવાસી છે અને નકલી પોલીસ બની અને છેતરપિંડી આચરે છે, જેની સાથેની મહિલા અંગે પૂછતા, જે મહિલા બાપુનગરની એક મીડિયામાં કામગીરી કરે છે અને સાબરમતી ખાતે વસવાટ કરે છે, જેનું નામ સુનિતા દરબાર જણાવવામાં આવેલ. હાલ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને તેનો પૂર્ણ રિપોર્ટ તજવીજ કરવામાં આવી છે અને આ આરોપીઓ દ્વારા અન્ય આવા ગુના આચર્યા છે કે કેમ તેની તપાસ ચાલુ છે. વિશાલ રાજપૂત, ZS TV, અમદાવાદ. સર, એક નકલી પોલીસની ફરિયાદ નોંધવામાં આવી છે અને આરોપી પણ ધરપકડ કરવામાં આવી છે. કોણ છે આરોપી? શું મોટર સોપરેન્ટી હતી? કઈ રીતે પોલીસને ખ્યાલ આવ્યો અને આખો આ કિસ્સો કઈ રીતે પ્રકાશમાં આવ્યો? આ કામના એક ફરિયાદી બેન છે કે તેઓ ઘરેથી જ લેડીઝ કુર્તા અને કોસ્મેટિકનો વેપાર કરતા હતા, કે આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં રહેતા હતા. તેમના ઘરે 6 તારીખના રોજ બે વ્યક્તિઓ આવેલા, એક પુરુષ અને એક મહિલા, અને તેઓએ એવું જણાવેલું કે અમે કંઈ કોસ્મેટિકની વસ્તુઓ લેવા આવ્યા છીએ. અને જેવું એ બેને કોસ્મેટિકની વસ્તુઓ બતાવવાનું શરૂ કર્યું કે એમણે મહિલાના ઘરનો દરવાજો બંધ કરી અને પછી પોતે ક્રાઇમ બ્રાન્ચમાંથી આવે છે અને તમે ખોટા ગેરકાયદેસરના ધંધા કરો છો તેવું ધમકી આપી અને પોતે 6,00,000 રૂપિયા આપી દે તો અમે જતા રહીશું તેવું જણાવે. પછી આ બેને ફરિયાદી બેને પોતાના પતિને બોલાવી અને બધી વાત કરેલ અને પોતાની પાસેના 1,05,000 રૂપિયા રોકડા અને 2 તોલા સોનું આ આરોપીએ લઈ લીધેલ અને ત્યાંથી જતા રહેલા, અને બાકીના પૈસા બીજા દિવસે આપી દેજો નહીંતર ક્રાઇમ બ્રાન્ચમાં તમારી વિરુદ્ધ ગુનો દાખલ થશે એવી ધમકી આપીને જતા રહેલા. ત્યારબાદ મહિલાના પતિ ઉપર બીજા દિવસે પણ આરોપીનો અવારનવાર ફોન આવતો હતો કે બાકીના પૈસા તમે ક્યારે આપો છો. પછી કંટાળીને ફરિયાદીએ આનંદનગર પોલીસનો સંપર્ક કર્યો, જેના આધારે ફરિયાદ લેવામાં આવી. 392, 342, 170 અને 170 મુજબનો ગુનો નોંધ્યો અને એક આરોપીની ધરપકડ થયેલી છે. આરોપીનું નામ છે પ્રેમજીતસિંહ કુલદીપસિંહ ગીલ, મૂળ પંજાબનો રહેવાવાળો છે અને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અને આ રીતે ગેરકાયદેસર અવરોધ પેદા કરી અને ફરિયાદી સાથે આ પ્રકારનું કૃત્ય કરેલું. મીડિયા પર કનેક્શન સામે આવ્યું છે, શું છે મીડિયા કનેક્શન? આરોપીને હાલ ડિટેન કરેલો છે અને કોરોના પોઝિટિવ માટે મોકલી આપેલ છે અને પ્રાથમિક પૂછપરછ દરમિયાન એણે એવું જણાવેલું કે પોતે UTV ન્યૂઝ 24, જે બાપુનગરમાં કોઈ મીડિયાની ચેનલ છે, તેમાં એ અને એક સહ આરોપી જે મહિલા હતી એ બંને કામ કરે છે. અને માહિતી કેવી રીતે મળી કે અહીંયા કોસ્મેટિક ની વસ્તુ વેચાઈ રહી છે અને જે અહીંયા સુધી પહોંચ્યા કઈ રીતે? કારણ કે પોતે એવું કહે છે બાપુનગરમાં જોબ કરે છે, ત્યાં હું રહેવાસી છું, તો અહીંયા સુધી કઈ રીતે પહોંચ્યા? એવું કહે છે કે પોતે 3-1 મહિનાથી જે છે આ ન્યૂઝ ચેનલમાં કામ કરે છે અને પોતાના કોઈ
બાતમીદાર કે એના મારફતે એને આવી કોઈ હકીકત મળેલી અને એના આધારે એ ફરિયાદી બેનના ઘરે આવી અને એને આ રીતનું કામ કરેલું. હકીકત મહિલા છે કોણ છે અને બંને વચ્ચે પરિચય શું સંબંધ શું? મહિલા છે એ સુનિતા દરબાર છે, સાબરમતીની રહેવાવાળી છે અને એ પણ આ જ ન્યૂઝ ચેનલમાં કામ કરે છે, આરોપી જે ન્યૂઝ ચેનલમાં છે એ જ. તપાસ દરમિયાન એ બધા મુદ્દાઓ ઉપર અમે તપાસ કરીશું કે આ સિવાય બીજી કોઈ વ્યક્તિને એને પોતાની ખોટી ઓળખ આપીને આ રીતના કોઈ ગુનાઓ અગાઉ કરેલા છે કે કેમ તેની પણ તપાસ કરીશું.